પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આગમન, ભાજપના ચાર જિલ્લા પંચાયતના પ્રશિક્ષણ વર્ગનું આપ્યું માર્ગદર્શન, પાટણ, કચ્છ, મહેસાણા અને મોરબી જિલ્લા પંચાયતોના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ, કોરોના કાળમાં કાર્યકરોની સેવાને બિરદાવી, રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લોકો સુધી પહોંચાડી લોકસેવા કરવાનું સૂચન, પાણી, રોડ, રસ્તા વગેરે માટે સરકાર કટિબદ્ધ, કાર્યકરો આવા કામોને પ્રાથમિકતા આપે. વઢિયાર પંથકના જૈન યાત્રાધામ શંખેશ્વર ખાતે તારીખ 30 જુલાઈના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાર્શ્વ પદ્માવતી શક્તિપીઠ ગુરુ લક્ષ્મણ ધ્યાન કેન્દ્ર ખાતે પધાર્યા. શંખેશ્વર ખાતે હેલીપેડ પર આવી રોડ માર્ગે શંખેશ્વર પાર્શ્વ પદ્માવતી શક્તિપીઠ ગુરુ લક્ષ્મણ ધ્યાન કેન્દ્ર ખાતે પહોંચ્યા. તેમણે આચાર્ય પરમ પૂજ્ય આ લેખેન્દ્ર શેખર સુરીશ્વરજી મહારાજના દર્શન કર્યા બાદ આશીર્વાદ મેળવ્યા. તેમણે ભાજપ યુવા મોરચાની પ્રદર્શની નિહાળી કાર્યકરોને અભિનંદન પાઠવ્યા. ત્યારબાદ પાટણ, મહેસાણા, કચ્છ અને મોરબી જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને પ્રશિક્ષણ વર્ગમાં માર્ગદર્શન આપ્યું હતું, જેમાં 8 સત્રો રાખ્યા છે અને અલગ અલગ વક્તાઓ મારફતે આ સેમિનારમાં બીજેપી સદસ્યોને માર્ગદર્શન અપાશે. મુખ્યમંત્રી શ્રી એપીએમ સ્વનિધિ, પીએમ મુદ્રા યોજના, પીએમ આવાસ યોજના, આયુષ્યમાન ભારત યોજના સહિત રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવા જણાવ્યું. તેમણે કોરોના કાળમાં કાર્યકરો દ્વારા કરવામાં આવતી લોકસેવાને બિરદાવી હતી. આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત 15 વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવણ ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે. અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે. તાલીમના સૌથી વધુ કલાકો અને 100% પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે. ફેશન ડિઝાઇન અલગ કોર્સ, લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે. કોર્સ મર્યાદિત 3 માસ માટે છે. બેબી ફ્રોક, સાદા બ્લાઉઝ, દાંતવાળા બ્લાઉઝ, કટોરીવાળા બ્લાઉઝ, લેગી અને ડ્રેસ. અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી. અભણ હશે તો પણ ચાલશે. વિકલાંગ, શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે. તો રાહ કોની જુઓ છો? વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે. સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર, ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે 7,000 ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે. તો જલ્દીથી તમારું એડમિશન લો.